વાત વિગતવાર સમાચારની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે અરબી સાગરમાં ઉદ્ભવેલું બીપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે બીપરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી પાંચસો કિલોમીટર દૂર છે આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે છે આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનવાનું છે વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડે તેવી પણ શક્યતા છે વાવાઝોડાથી કોઈ નુકસાન ન થાય તે માટે એનડીઆરએફ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના જવાનો સતર્ક છે ગુજરાતના દરિયાકાંઠાના ગામ અને વિસ્તારોમાંથી જરૂર પડે તે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવશે આ માટે તંત્રએ સલામત રોકાણના સ્થળો ભોજનની વ્યવસ્થાની તૈયારીઓ પણ કરી છે તો વીજળી સિંચાઈ સહિતના વિવિધ સરકારી વિભાગો પણ સતર્ક છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે સંભવિત વાવાઝોડાનો ખતરો છે ગુજરાતના દરિયાકાંઠે ભલે વાવાઝોડું ટકરાવાનું ન હોય પરંતુ ગુજરાતભરમાં તેની અસર જોવા મળવાની છે ત્યારે સેટેલાઇટ ઇમેજ શું કરે છે વાવાઝોડું અત્યારે ક્યાં છે તેની ક્યાં કેટલી અસર થવાની છે તેને સમજવાનો પ્રયત્ન કરે અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ જે વિસ્તાર છે આ જે દ્રશ્ય આપને દેખાઈ રહ્યું છે આ વાવાઝોડું છે અત્યારે પોરબંદરથી લગભગ પાંચસો ચાળીસ કિલોમીટર દૂર વાવાઝોડું હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેની જે અસર છે તે સંપૂર્ણ ગુજરાતમાં થવાની છે આજે અગિયાર તારીખે આ સ્થિતિ છે જો આપણે બાર તારીખનું અનુમાન લગાવીએ તો એ ગુજરાતના દરિયા કિનારાથી થોડું વધુ નજીક હશે એટલે સ્વાભાવિક છે જામનગર હોય અમરેલી હોય પોરબંદર હોય નલિયા આ તમામ વિસ્તારોમાં તેની વધુ અસર આવતીકાલે પણ જોવા મળશે એક દિવસ જો આગળનું હજુ અનુમાન લગાવવાની કોશિશ કરીએ તો તેની અસર થોડી વધારે જોવા મળશે એટલે આજથી લઈને ચૌદ પંદર તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અસર જોવા મળવાની છે જે આ સેટેલાઇટ ઇમેજ દ્વારા અનુમાન લગાવી શકાય છે અત્યારે જે છે જે વાવાઝોડું છે તે સિવિયર સાયક્લોનમાં પરિવર્તન થઈ ચૂક્યું છે અને સાથે સાથે એની તીવ્રતા પણ અત્યારે વધી રહી છે એટલે જે વાવાઝોડું છે તેની પવનની ગતિમાં પણ એટલો જ વધારો થયો છે જો એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ તો આ સેટેલાઇટ ઇમેજ તકે સમજી શકાય છે અત્યારે આજના સવારના આઠ વાગ્યાનું જો અનુમાન લગાવવામાં આવે તો સેટેલાઇટ ઇમેજના આધારે ટ્વેલ્વ બીએફટી એટલે કે એકસો અઢારથી એકસો ને બત્રીસની સ્પીડ રેન્જ છે પર કલાકની અને આપણે જોઈ શકીએ છીએ આગામી સમયમાં હજુ પંદર તારીખ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે તેવું અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણી શકાય છે અને જો વરસાદ અને અન્ય બાબતોનું પણ જો ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસપણે અત્યારે વેરાવળ સહિતના વિસ્તારોમાં સામાન્ય અસર જોવા મળશે પરંતુ એકાદ દિવસ બાદ તેની અસર વધારે તીવ્ર બનશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોએ વધારે સાવચેતી પણ રાખવી પડશે ને એટલે જ અત્યારે સ્થાનિક તંત્ર હોય તંત્ર હોય કે પછી ગ્રામીણ વિસ્તારમાં જે દરિયાકાંઠાના પટ્ટામાં જે લોકો વસે છે તે હોય તેઓને ખાસ એલર્ટ રહેવા માટે કહી દેવાયું છે કારણ કે વાવાઝોડાનો સંભવિત ખતરો છે અને તેના કારણે જો કોઈ જાનમાલને નુકસાન ન થાય તેની તકેદારી ખાસ અત્યારે રાખવામાં આવી રહી છે કેમેરામેન કરુભાઈ પરિવાર સાથે વિધી ટીવી નાઇન અમદાવાદ